જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ પર સેતાવાડ પાસે સુરુચિ કુકિંગ ક્લાસીસવાળા મકાનમાં ચોરી થતાં ખળભળાટ થયો છે. અમદાવાદ રહેતા બ્રિજેશભાઈ ભૂપેન્દ્રભાઈ ભાઠાનું મકાન 2-3 દિવસથી બંધ હતું. ગત ગુરુવારથી શનિવાર દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના રહેવાસી 2 મહિલાના 20 તોલા સોનું તથા 35,000 રોકડ સહિત કુલ રૂપિયા 5,75,000ની માલમત્તા ચોરાઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થનાર છે. પ્રથમ ચરણની બેઠકોના ઉમેદવારો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેને પગલે મોટાભાગના ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા હતા. જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકના ભાજપના હાઈ પ્રોફાઇલ ઉમેદવાર રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું હતું. વિજય વિશ્વાસ સંમેલનમાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા. જામનગર દક્ષિણ 79 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરીએ પૂર્વ મંત્રી RC ફળદુ, મેયર બીનાબેન કોઠારી તથા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરાની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું હતું. ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાએ રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું હતું. ખંભાળિયા વિધાનસભામાં મુળુભાઈ બેરા, જે મારા મિત્ર છે અને હું ખંભાળિયાનો વતની છું, એ નાતે આજે એમની દરખાસ્ત કરવા માટેનું મને સૌભાગ્ય મળ્યું છે. એટલે મુળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે અને એમની સાથે રહેવા માટે હું દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીશ કે મુળુભાઈનો ફતેહ થાય અને જામનગર જિલ્લાને અને ખંભાળિયાનો વિકાસ થાય એ હેતુથી હું મુળુભાઈ બેરાની સાથે છું અને આગળ પણ સાથે રહીશ. આજ બેઠક પર હરીફ ઉમેદવારો કોંગ્રેસના વિક્રમભાઈ માડમ તથા આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ ઉમેદવારી નોંધાવી હતી. ઈશુદાન આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો હોવાથી ખંભાળિયા બેઠક રાજકીય પંડિતોના કેન્દ્ર સ્થાને આવી ગઈ છે. આજે 81 ખંભાળિયા વિધાનસભામાં મેં મારું ઉમેદવારી પત્ર ભર્યું છે. માં કામૈમાના અને માં સોનલમાના દર્શન કરી આજે 12 અને 39 વિજય મુહૂર્તે મેં મારી દાવેદારી નોંધાવી છે. ખંભાળિયાવાસીઓમાં એક ખુશીની લહેર છે. બધા ખંભાળિયાવાસીઓ એવું ઈચ્છી રહ્યા છે કે આ વખતે કોઈ પક્ષ નહીં, આ વખતે માત્ર ને માત્ર ખંભાળિયામાં પહેલી વખત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હોય એ વ્યક્તિ જ્યારે લડી રહ્યા છે ત્યારે તન મન ધનથી સર્વ લોકો જોડાઈ રહ્યા છે. આજે રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. હું સર્વને આશ્વાસન આપું છું કે ખંભાળિયાનો જે વિકાસ નથી થયો, આજે મને જ્યારે હું ચાલીને આવતો હતો રોડ શોમાં ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હતી, હું ગેરંટી આપું છું કે સરકાર બનતાની સાથે 2 મહિનામાં 1 પણ જગ્યાએ ધૂળ તમને અહીંયા જોવા નહીં મળે. CC રોડથી વ્યવસ્થિત સજ્જ પહેલાં તો કરી દેવામાં આવશે. ખંભાળિયાને સારી હોસ્પિટલ નથી. આમ તો જવાબદારી ગુજરાતની છે, પરંતુ મારા વતનની જ્યારે વાત છે ખંભાળિયાની, દ્વારકાની, ત્યારે અહીંયા 75 વર્ષમાં આઝાદી પછી વિકાસ નથી થયો, વિકાસની ગેરંટી આપીએ છીએ. અને સૌ લોકોને વિનંતી કરું છું, જ્ઞાતિ જાતિ વર્ગમાં ન પડતા, કારણ કે મેં પોતે ખેડૂતોનો, મહિલાઓનો, બેરોજગાર યુવાનોનો, આ બધાનું અવાજ ઉઠાવ્યું છે. મેં કોઈ ક્યારેક જ્ઞાતિ જાતિ જોઈ નથી. આપ સર્વ લોકો પોતે ઈશુદાનભાઈની જેમ, ઈશુદાનભાઈ તમે પોતે છો એવી રીતે લડો, એવી રીતે લડી અને ક્રાંતિ 8 ડિસેમ્બરે આવે એવી પ્રયાસ કરજો. કારણ કે તમારા માટે રાજનીતિમાં મારે આવવું પડ્યું છે. મારે કોઈ રાજનીતિમાં, મારો પરિવારમાં કોઈ સદસ્ય પણ નથી, સરપંચ પણ નથી અને મને ક્યારે શોખ નથી રાજનીતિનો. આ તો આ લોકો કરતા નહોતા કામ, જ્ઞાતિ જાતિમાં ઝઘડાવતા હતા, કરોડો રૂપિયાની લૂંટ ચલાવતા હતા અને બ્રિજમાં ભ્રષ્ટાચાર કરીને 150-150 લોકોને જીવ જાય એવી હાલત કરી નાખી છે. એટલે મજબૂરીએ રાજનીતિમાં આવવું પડ્યું છે. હું તમામ ખંભાળિયાવાસી, દ્વારકાવાસી, ગુજરાતવાસીઓને વિનંતી કરું છું કે જેમ અરવિંદ કેજરીવાલજી કામની રાજનીતિ લઈને આવ્યા અને એમને સપોર્ટ મળ્યો તો અત્યારે પંજાબમાં અને દિલ્હીમાં ખૂબ સારું થઈ રહ્યું છે. આપણે પણ કામની રાજનીતિને મહત્ત્વ આપીએ. આપણા લોકોએ તો અત્યાર સુધી લૂંટ્યા છે, પણ આપણે જો કામની રાજનીતિને મહત્ત્વ આપીશું તો મને પૂરો વિશ્વાસ છે
કે બીજી વખત પણ મારા જેવા ઘણા ઈશુદાન ભવિષ્યમાં પણ તમારા માટે લડવા આવશે, પણ જો તમે જ નહીં લડો, તમે જ જ્ઞાતિ જાતિમાં વેચાઈ જશો, તો પછી ભવિષ્યમાં કોઈ ઈશુદાન તમારા માટે લડવા નહીં આવે. થેન્ક યુ. દ્વારકા બેઠક પર ભાજપના પબુભા માણેકે વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું હતું. આ જ બેઠક પર હરીફ ઉમેદવાર કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયાએ ફોર્મ ભર્યું હતું. એ જ રીતે જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપમાંથી કૃષિમંત્રી રાઘવજી પટેલે હરીફ ઉમેદવાર જીવણભાઈ કુંભરવડિયાએ ફોર્મ ભર્યું હતું. કાલાવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ મુછડિયાએ પણ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી. જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે સીએપીએફની ટુકડીએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.